બાળકો આજના વિડીયોમાં આપણે ઓબ્જેક્ટ ડ્રોઈંગ એક્સપ્લેનેશન ઓફ પર્સપેક્ટિવ એટલે કે વસ્તુ ચિત્ર યથાદર્શનની સમજ એ આપણે કરીશું જે તમારી ડ્રોઈંગ બુકના પેજ નંબર ઇલેવન એટલે કે અગિયાર ઉપર આપેલું છે બાળકો અહીંયા આપણને આપેલું છે કે એક વસ્તુ છે એને આપણે અલગ અલગ એંગલથી જોઈએ તો એ આપણને વસ્તુ કેવી દેખાય છે અને આપણે એને ડ્રો કેવી રીતના કરી શકીએ જેમ કે આ ઈટ આપેલી છે તમે આવી રીતના સામેથી ઈટ ને આપણે જોયો તો ખાલી આવી રીતના રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દેખાય છે પણ તમે થોડું ક્રોસમાંથી જોવો તો તેની બે સાઈડ એટલે કે ટુ ડી દેખાય છે આ ઈટનો આ ભાગ ભાગના ઉપરનો ભાગ પછી એને તમે ક્રોસમાંથી જોવો છો તો તેની ત્રણ આ બે માં ત્રણ દેખાય છે પણ આ બા આમાં આ બે થ્રી ડિઝાઇન છે પરંતુ એની અલગ અલગ દિશામાંથી જોઈએ આપણે તો એ અલગ અલગ કેવી રીતના દેખાણું ઈ છે એક જ ઈટને આપણે કેટલી રીતના ડ્રો કરી શકીએ કે અલગ અલગ એંગલથી એ આપણે આમાં બતાવ્યું છે તો આપણે એ ડ્રો કરીએ અને સમજીએ સૌથી પહેલા તો એક જ બાજુ આપેલી છે આપણે ખાલી સામેથી જોઈ બરોબર સામેથી જોઈ તો આવી દેખાય છે પછી આ રીતના આ ઈટનો સામો ભાગ પછી થોડુંક આવી રીતના ક્રોસમાં આવે છે અંદરની બાજુ બરાબર પછી આવી રીતના ખૂણામાંથી આપણે એને જોઈએ તો આવી રીતના ક્રોસ બાળકો તમારે સ્કેલ લઈને ડ્રો કરવાનું છે આવી રીતના અહીંયા ચોરસ આવી રીતના આખું દેખાય છે પછી આવી રીતના ક્રોસમાં જોઈએ તો પેલા થોડોક આવી રીતના ચોરસ બરોબર અહીંયા લંબ ચોરસ અને અહીંયાથી આમ આવી રીતના અલગ અલગ દિશામાંથી આપણે એક વસ્તુને જોઈએ તો એ અલગ અલગ શેપમાં દેખાય છે એ છે આવી જ આ ટાઈપની આપણે શેડિંગ સમજીએ એમાં જોયું હતું કે સૂર્યપ્રકાશ જ્યાં પડે છે એવી રીત ત્યાં એ આપણે લાઈટ શેડ આપવાનો હોય છે જ્યાં નથી પોતું ત્યાં ડાર્ક શેડ આપવાનો હોય છે બરોબર તો આપણે વસ્તુ ચિત્રમાં આગળ જતા એ બંને સમજવાનું થશે પહેલાં તો કે આપણે જે વસ્તુ છે આપણે એને કયા એંગલથી જોઈએ છીએ એ એંગલ પ્રમાણે આપણે એ ડ્રો કરવાનું છે આ બધા એંગલ પ્રમાણે એક જ વસ્તુ છે પછી એમાં આપણે શેડ આપવો છે તો ક વસ્તુની કઈ જગ્યાએ લાઇટ પહોંચે છે તો એ વસ્તુમાં આછો શેડ આવે અને જ્યાં નથી પહોંચતી ત્યાં ઘાટો શેડ આવે એવી રીતના આપણે બંને વસ્તુ ધ્યાનમાં રાખી આગળ જઈ આપણે વસ્તુ ચિત્ર ડ્રો કરવાની થશે